અમદાવાદમાં પહેલી વખત હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ત્રણ દિવસીય ધ્યાન ઉત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં અગિયારસો લોકો જોડાયા છે આ અવસરે ટ્રેનર ડોક્ટર જિજ્ઞેશ મેડિટેશન અને રિલેક્સેશન દ્વારા મનને કેવી રીતે શાંત કરવું તે પદ્ધતિ અંગે સવિસ્તૃત માર્ગદર્શન પ્રેક્ટિકલ સેશન દ્વારા આપ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્ષેત્રમાં કરી શકાય તેવા યોગાસન અને તણાવ મુક્તિ માટેની કેટલીક ટિપ્સ આવનાર સેશનમાં રજૂ કરાશે ત્રણ દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં ધ્યાન અને યોગથી રોગમુક્ત રહેવાના ઉપાય જણાવવામાં આવશે આ અવસરે અમદાવાદના મેયર બિજલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રેક્ટિકલ સેશનમાં હાજર રહીને ધ્યાન યોગનો લાભ લીધો હતો અમદાવાદ હોય ગુજરાત હોય કે ભારત હોય દરેક પોતાની તણાવમુક્ત તણાવભરી જિંદગી જીવતા હોય છે અને તેને તણાવમુક્ત જિંદગી મળી રહે તે માટેનો આ એક અભિગમ અપનાવવામાં આવ્યો છે મારી લાઈફમાં મેડિટેશનનું ઇમ્પોર્ટન્ટ હું કહું તો હું એવરી યોગ પણ કરું છું અને વીકમાં એક વખત ધ્યાન પણ કરું છું યુથ હોય કે વૃદ્ધ હોય કે બાળક હોય દરેક માટે મેડિટેશન એટલા માટે જરૂરી છે કે મેડિટેશનના હિસાબે જ એ વ્યક્તિ પોતાની જાતને ઓળખી શકે છે અને પોતાની જાતને મળવાનો એને મોકો મેડિટેશન દ્વારા મળે છે ના ઘણા બધા ફાયદા છે આપણે જાણીએ જ છીએ કે આપણે યોગા કરીએ તો આ એ આપણને શું કરે છે આપણી બોડીને સ્ટ્રોંગ કરે છે પણ ધ્યાન શું કરે છે આપણને અંદરથી સ્ટ્રોંગ બનાવે છે જેમ કે ઝાડ ઝાડ છે એ તમને જેટલું ઊંચું દેખાય છે એના મૂળ એટલા જ જમીનમાં ઊંડા હોય છે તો કોઈ હવાનું જોકું એને પાડી નથી શકતું એ જ રીતે જો આપણે ધ્યાન કરીએ તો આપણે જીવનમાં આવતી કોઈ પણ સમસ્યાનો સામનો આરામથી કરી શકીએ છીએ કારણ કે એ આપણને અંદરથી સ્ટ્રોંગ બનાવવામાં મદદરૂપ થાય છે અંદર જો શાંત રહેગા અંદર જો શાંત રહેગા તો ઉત્તર બહાર આપકો તરફ પ્રેઝેન્ટ કરેગા અભી કા જો માહોલ હે તો સબકે જીવનમાં ધ્યાન જરૂરી ક્યુ હોતા મેરા જીવનમાં ધ્યાન ની જરૂરત ક્યુ પડી ક્યુકી जब भी आप किसी सेकंड कुछ भी काम करते हो सोचते हो तो विदाउट एनी मोर तुरंत नेक्स्ट सेकंड पे आपके दिमाग में स्ट्रेस चालू हो जाता है तो सबसे बड़ी बात ध्यान क्यों करना चाहिए तो स्ट्रेस को हटाने के लिए